हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। तो आपणे कई कम्प्यूटर विषयनी शुरुआत करी दीधी हती, जेनी अंदर आपणे ऑलरेडी अत्यार सुधी 7 लेक्चर जोई गया। तो जो तमे आगळना 7 लेक्चर न जोया होय तो खास करीने जोई लेजो। अहींया आई बटन उपर तमने लिंक मळशे, एना उपर क्लिक करो, आगळना 7-7 लेक्चर तमे जोई लो। हवे लास्ट लेक्चरमां आपणे कई मेमरीनी शुरुआत करी हती, जेनी अंदर आपणे प्राइमरी मेमरी भणी गया। तो जो तमे ए लेक्चर न जोयो होय तो ए तो तमे पहला जोई लेजो, जेनी अंदर आपणे प्राइमरी मेमरी एटले के रेम, रोम अने कैच मेमरी नी वात करी हती। हवे आजना लेक्चर मां लेक्चर नंबर 8 नी अंदर आपणे सेकेंडरी मेमरी नी वात करीशुं, जेने गौण मेमरी पण कहेवामां आवे छे। सेकेंडरी मेमरी जेने एक्सटर्नल मेमरी पण कहेवामां आवे छे, एटले के इंटरनल भागमां नथी होती आ। टोटली जे मेक्सिमम जे सेकेंडरी मेमरी छे ए तमने एक्सटर्नल भागमां जोवा मळशे। जेम के वात करीए आपणी पेन ड्राइव छे, एना पछी हार्ड डिस्क छे। तो हार्ड डिस्क बे प्रकारनी होय, इंटरनल पण होय अने एक्सटर्नल पण होय। जेम के मारी पासे जे छे हार्ड डिस्क, अहींया एक्सटर्नल तमे जोई शको छो। सीपीयू नी अंदर तो एक हार्ड डिस्क आवे छे, एना सिवाय बजारमां तमने आ टाइपनी हार्ड डिस्क पण मळे छे, जेनी अंदर तमे तमारो डेटा स्टोर करी शको छो। अने ए पेन ड्राइव करता कहेवाय के एनी संग्रह क्षमता वधारे होय छे। एना सिवाय बीजा घणा बधा छे, ફ્લોપી ડિસ્ક છે। તો આ બધા આપણે શેની અંદર ગણીશું? તો સેકન્ડરી મેમરીની અંદર ગણીશું। તો વન બાય વન એક એક કરીને આપણે સેકન્ડરી મેમરીની વાત કરવાની છે। તો સૌથી પહેલા તો સેકન્ડરી મેમરી શું? તો સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી કે ઓક્ઝિલરી મેમરી પણ કહેવામાં આવે છે। એની અંદર કઈ કઈ આવશે? તો હાર્ડ ડિસ્ક આવશે, પછી અત્યારે બહુ વધારે પડતી ચાલે છે SSD। હવે હાર્ડ ડિસ્કનો જમાનો જતો રહ્યો, મતલબ કે હાર્ડ ડિસ્ક તો છે પરંતુ અત્યારે લોકો વધારે પ્રિફર કરે છે SSD ને। ફ્લોપી ડિસ્ક છે, CD છે, DVD છે, પેન ડ્રાઈવ છે જેને ફ્લેશ મેમરી પણ કહેવામાં આવે છે, પછી મેગ્નેટિક ટેપ છે। તો આ બધી જે મેમરી છે એને કઈ મેમરી કહેવામાં આવે છે? તો સેકન્ડરી એટલે કે ગૌણ અથવા તો ઓક્ઝિલરી મેમરી કહેવામાં આવે છે। વન બાય વન એક એક કરીને આપણે સમજીશું। સૌથી પહેલા જ આપણે વાત કરીએ હાર્ડ ડિસ્કની। હવે હાર્ડ ડિસ્ક ક્યાં જોવા મળશે? તો હાર્ડ ડિસ્ક પહેલા તો તમારા કમ્પ્યુટરની અંદર હોય, ઓબ્વિયસલી જેને આપણે સ્ટોરેજ ડિવાઇસ કહીએ છીએ। જેમ કે હું આ કમ્પ્યુટરની અંદર બતાવું, તો મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ બતાવી હતી કે 200 GB જેવી હાર્ડ ડિસ્ક છે આની અંદર। તો એ શું છે હાર્ડ ડિસ્ક? છે જેની અંદર તમે તમારા ડેટા સ્ટોર કરો છો, તમારા વિડીયો હોય કે ઓડિયો હોય કે કોઈ પણ ફાઇલ હોય જેને સ્ટોર કરવા માટે હોય છે। ઇવન તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પણ સી ડ્રાઈવની અંદર સ્ટોર હોય છે। તો એ પણ શું છે? તમારી હાર્ડ ડિસ્ક છે। તો હાર્ડ ડિસ્ક છે એના પાર્ટીશન પાડવામાં આવે, તમારે જેટલા પણ અનુરૂપ પાર્ટીશન પાડવા હોય એટલા પાડી શકો છો। જેમ કે મેં લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું હતું કે ભાઈ આ જે ડિજિટલ બોર્ડ છે એની અંદર બે પાર્ટીશન હતા, સી ડ્રાઈવ અને ડી ડ્રાઈવ। ક્લિયર? સી ડ્રાઈવની અંદર જે સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરો છો તે બધા ક્યાં ઇન્સ્ટોલ થાય છે? સી ડ્રાઈવની અંદર થાય છે। ડી ડ્રાઈવ અથવા તો બીજી જે ડ્રાઈવ હોય એની અંદર તમે તમારા ડેટા નાખી શકો છો, કંઈક ફોટોસ હોય, વિડીયોઝ હોય કે કંઈ પણ ડેટા હોય એ તમે એની અંદર સ્ટોર કરી શકો છો। તો એને શું કહેવામાં આવે છે? હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે। હવે હાર્ડ ડિસ્ક તમે સીપીયુ ખોલશો, સીપીયુ તમે ખોલો હાર્ડ ડિસ્ક, તો આ ટાઈપનું તમને અંદર સ્ટ્રક્ચર જોવા મળશે હાર્ડ ડિસ્કનું। સીપીયુ ખોલશો ત્યારે આનું જે ઉપરનું જે પરત છે એને તમે કાઢી નાખો તો અંદર તમને આવું કંઈક સ્ટ્રક્ચર જોવા મળે, એટલે કે અંદર તમને એક સીડી જોવા મળશે જેને મેગ્નેટિક ડિસ્ક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મેગ્નેટિક ડિસ્ક કહેવામાં આવે છે। તો આને આપણે HDD કહીશું, એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કહીશું। અને શું કહીશું આપણે? HDD હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, જેનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કંઈક આવું તમને જોવા મળશે। હવે આની અંદર કઈ રીતના ડેટા સ્ટોર થાય છે એ સમજવાનું છે। તો જુઓ, આપણે જ્યારે પણ સમજી લો હાર્ડ ડિસ્ક ખોલીએ છીએ તો એમાં આપણે ડેટા આપણને લાઇનસર મળે છે કે આ રીતના અલગ અલગ મળે છે? તો ઓબ્વિયસલી આપણને જે રીતના સ્ટોર કર્યો હોય એ રીતના આપણે અલગ અલગ જોઈ શકો છો। એક્ઝામ્પલ તરીકે વાત કરું, એક્ઝામ્પલ તરીકે વાત કરું કે મારી એક ડી ડ્રાઈવ છે। આ ડી ડ્રાઈવ તમે ઓપન કરશો તો ત્યાં તમને જુદા જુદા ફોલ્ડર જોવા મળશે કે ભાઈ વિડીયોઝનું ફોલ્ડર છે, ફોટોઝનું ફોલ્ડર છે, સ્ટડી મટીરિયલનું ફોલ્ડર છે, જુદા જુદા ફોલ્ડર તમે બનાવેલા હશે। તો એ જુદા જુદા ફોલ્ડર છે એ જુદી જુદી જગ્યાએ સ્ટોર કરેલા હશે। તો હાર્ડ ડિસ્ક છે ને, આને હું ઝૂમ કરું છું, આની અંદર હું ઝૂમ કરું છું તો ત્યાં તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે। આ સ્ટ્રક્ચર બહુ મોટું કરેલું છે, બાકી આટલા નાના નાના ઓકે બહુ સૂક્ષ્મ આકારના આ ટાઈપનું સ્ટ્રક્ચર તમને જોવા મળશે। હવે એની અંદર આ ટાઈપનો જો આ ટ્રેક હોય છે, જુદા જુદા શું હોય છે? ટ્રેક હોય છે। અહીંયા તમે જુઓ છો આ રાઉન્ડ છે, પછી બીજું રાઉન્ડ છે, ત્રીજું રાઉન્ડ છે, ચોથું રાઉન્ડ છે, પાંચમું રાઉન્ડ છે, આવા સૂક્ષ્મ સૂક્ષ્મ હજારો લઈ લાખો ને કરોડો રાઉન્ડ હશે। ઓકે, આ મેં ખાલી ઝૂમ કરીને જસ્ટ બતાવ્યું છે।
तो आने शू कहेवामां आवे छे ट्रेक कहेवामां आवे छे। हवे आ जे ट्रेक छे आ ट्रेक ने डिवाइड करवामां आवे छे सेनी अंदर तो ट्रेक ने डिवाइड करवामां आवे छे सेक्टर नी अंदर एटले के आ शू छे तो आ छे एक सेक्टर 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 आवा घणा बधा सेक्टर ज्यारे भेगा थाय ओके समझी लो के बे सेक्टर भेगा थाय तो एने शू कहेवामां आवे क्लस्टर कहेवामां आवे जेम के अहींया बे त्रण सेक्टर छे ए भेगा थया छे तो आने क्लस्टर कहेवामां आवशे। तो आ आखू ट्रेक कहेवामां आवे आखू छे एने ट्रेक कहेवामां आवे एमां जे डिवाइड करेलू छे ओके नाना नाना खाना पड़ेला छे एने शू कहेवामां आवे तो एने सेक्टर कहेवामां आवे अने ज्यारे सेक्टर भेगा थाय छे त्यारे शू बने छे क्लस्टर बने छे। तो एटलो बधुं आपणे डीप मां जवानी जरूर नथी। तो જ્યારે પણ આપણે હાર્ડડિસ્ક ની અંદર ડેટા સ્ટોર કરીએ છે તો જુદો જુદો ડેટા છે એ જુદા જુદા સેક્ટર ની અંદર શું થાય છે સ્ટોર થાય છે। એક્ઝામ્પલ તરીકે જે ફોટોસ છે એ માની લો કે અહીંયા સ્ટોર થયો, પછી માની લો કે વિડિયોઝ છે એ વિડિયોઝ અહીંયા સ્ટોર થયા, પછી માની લો કે આપણે સ્ટડી મટીરીયલ નું કોઈ ફોલ્ડર બનાવેલું છે તો એ અહીંયા સ્ટોર કર્યું, જેનાથી આપણને મનગમતી મતલબ કે આપણે જે ફોલ્ડર એક્સેસ કરવું હોય એ આપણે ડાયરેક્ટ એક્સેસ કરી શકીએ છીએ। ક્લિયર? જેમ કે વાત કરીએ આપણે સીડી અને ડીવીડી માં આ વસ્તુ નથી હોતી। सीडी और डीवीडी अंदर शू हो तमने लाइनसर बधी वस्तु जोवा मळे एनी अंदर फोल्डर तमे एटला बधा ना बनावी शको मतलब कि तमे फोल्डर बनाओ तो पण ए वस्तु तमने कहेवाय छे एसेंडिंग अथवा तो डिसेंडिंग ऑर्डर नी अंदर तमे करी शको छो। ज्यारे आनी अंदर तमे जे फोल्डरो छे ए तमे इजीली तमे एक्सेस करी शको छो कारण कि ए अलग अलग जग्याए अलग अलग सेक्टर नी अंदर शू हो स्टोर होय छे। ख्याल आव्यो? ओके, तो हवे आपणे आने भणीए तो तमने आइडिया आवी गयो हशे कि जे आपणा कॉम्प्यूटर नी अंदर हार्ड डिस्क छे ए कई रीतना वर्क करे छे। तो हार्ड डिस्क ड्राइव में वर्तुळाकार ट्रेक होय छे जे ट्रेक नाना नाना सेक्टर वडे बनेलो होय छे जेने शू कहेवामां आवे छे फॉर्मेटिंग कहेवामां आवे छे। अने याद राखो तो याद राखी लेजो कि ए बे अथवा बे थी वधारे सेक्टर भेगा थईने शू बनावे छे क्लस्टर बनावे छे। हार्ड डिस्क में माहिती क्या स्वरूपे संग्रह थाय छे तो याद राखजो मेग्नेटिक स्वरूपे संग्रह थाय छे। हार्ड डिस्क नी अंदर जे माहिती छे એ કયા ફોર્મમાં સંગ્રહ થાય છે તો મેગ્નેટિક સ્વરૂપે સંગ્રહ થાય છે। હાર્ડ ડિસ્ક ઉપર શેનું આવરણ ચડાયેલું હોય છે તો આયન ઓક્સાઇડનું આવરણ ચડાયેલું હોય છે। સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની સ્પીડ 3600 એના પછી 5400 ની આવી હતી એના પછી 7200 આરપીએમ ની આવી હતી। હવે આરપીએમ નો મતલબ થાય રોટેશન પર મિનિટ। હવે સમજો જૂના જમાનામાં જ્યારે કહેવાય કે કમ્પ્યુટરની શરૂઆત થઈ હતી तो ए वक्त जे हार्ड डिस्क आती थी एनी स्पीड के 3600 आरपीएम थी एना पछी 5400 आरपीएम आवी एना पछी अत्यारे चाले 7200 आरपीएम अने अत्यारे तो 10000 आरपीएम नी पण आवी गई छे 10000 आरपीएम नी पण आवी गई छे। तो जुदा जुदा आरपीएम नी जेम जेम समय आगळ वीतो गयो मतलब के समय आधुनिक स्टेट नी अंदर जता गया ए रीतना वधारे आरपीएम नी हार्ड डिस्क धीमे धीमे आवती गई। तो तमने एग्जाम नी अंदर पूछाय के नॉर्मली जो ऑप्शन नी अंदर 3600 हशे 5400 हशे 7200 पण होई सके छे इवन 10000 पण होई सके छे। तमने शू माग्यू छे? तमने एवुं माग्यू छे कि भाई हार्ड डिस्क छे एनी स्पीड नॉर्मली केटली होय छे तो तमारो आंसर जो 3600 होय तो पहेला आपणे 3600 टीक करीशुं एना पछी बीजा नंबरे 5400 कारण के अत्यारे एवुं कहेवामां आवे छे के 5400 थी लईने 7200 आरपीएम नी अत्यारे हार्ड डिस्क बने छे। ઇવન અત્યારે કોઈ હાઈ સ્પીડ કોમ્પ્યુટર હોય તો એમાં 10000 આરપીએમ ની પણ હાર્ડ ડિસ્ક તમને જોવા મળશે। જેટલા આરપીએમ વધારે એટલું સ્પીડમાં સ્ટોર કરી શકે ઓકે હાર્ડ ડિસ્ક એટલું સ્પીડમાં સ્ટોર કરી શકે। આરપીએમ નો મતલબ થાય છે રોટેશન પર મિનિટ એટલે કે 1 મિનિટમાં આ જે ડિસ્ક છે અંદર જે ડિસ્ક છે એ કેટલી રોટેટ થાય છે કેટલી વખત રોટેટ થાય છે એને જ કહેવામાં આવે છે આરપીએમ। હવે મારા જોડે આ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે આ એક્સટર્નલ છે તો આની અંદર પણ શું રહેલું છે તો આની અંદર પણ આ ટાઈપનું હું જો ઓપન કરું તો આની અંદર આ રીતની મેગ્નેટિક ડિસ્ક રહેલી છે જેની અંદર ડેટા સ્ટોર થાય છે। ક્લિયર? અને આની અંદર પણ જ્યારે હું ભરાવું છું મતલબ કે યુએસબી કેબલથી ભરાવું છું તો આની અંદર રોટેશન થતું હોય એવો અવાજ પણ આવે છે। ઓકે, તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ હાર્ડ ડિસ્કની જે સ્પીડ છે એ આરપીએમ ની અંદર માપવામાં આવે છે રોટેશન પર મિનિટ એટલે કે 1 મિનિટમાં કેટલું રોટેશન કરે છે। કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની સંગ્રહ ક્ષમતા 100 GB થી લઈને 1 TB સુધીની હોય છે। તો આ જે મેં લાસ્ટ લેક્ચરની અંદર બતાવ્યું હતું કે મારું જે ડિજિટલ બોર્ડ છે એની અંદર 200 GB ની હાર્ડ ડિસ્ક હતી, મારું જે પીસી છે જેના ઉપર હું વર્ક કરું છું એડિટિંગ ને બધું કરું છું એમાં 1 TB ની મેં હાર્ડ ડિસ્ક લીધેલી છે। આગળ વાત કરીએ હાર્ડ ડિસ્કને મધરબોર્ડ સાથે 2 કેબલથી તમે જોડી શકો છો, એક આવે છે SATA અને બીજો આવે છે IDE।
જે જૂના કમ્પ્યુટર હશે ને, કોઈકના ઘરે જૂનું કમ્પ્યુટર હશે એનું તમે સીપીયુ ઓપન કરશો તો ત્યાં તમને આ ટાઈપના કેબલ જોવા મળશે. ઓકે, આ રીતના પટ્ટાવાળા કેબલ આવતા હતા જેને શું કહેવામાં આવે છે, આઈડી કહેવામાં આવે છે. પરંતુ અત્યારે લેટેસ્ટ જેટલા પણ કમ્પ્યુટર આવે છે એની અંદર સાટા કેબલ, SATA આ ટાઈપના કેબલનો ઉપયોગ થાય છે. તો જો તમારા જોડે અત્યારનું કમ્પ્યુટર હશે એનું તમે સીપીયુ ઓપન કરશો તો ત્યાં તમારી જે હાર્ડડિસ્ક છે એ કયા કેબલ સાથે, મધરબોર્ડ સાથે કનેક્ટેડ હશે, તો આ ટાઈપનો SATA સાટા કેબલ સાથે કનેક્ટેડ હશે. જૂના કમ્પ્યુટર હશે તો એમાં હાર્ડડિસ્ક છે એ તમારા મધરબોર્ડ સાથે, આ ટાઈપનું આઈડી નામનો કેબલ આવતો હતો, પટ્ટા આવતા હતા, જૂના પટ્ટા આવતા હતા તો એની સાથે કનેક્ટેડ હતા. તો લેટેસ્ટ કયું છે, તો સાટા છે એ લેટેસ્ટ છે. સાટાનું ફૂલફોર્મ થાય સિરિયલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, સિરિયલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ. જ્યારે આઈડીઈનું ફૂલફોર્મ શું થાય, તો ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ આ આઈડીઈનું ફૂલફોર્મ છે. તો અત્યારે લેટેસ્ટ કયું છે આઈડીઈ અને સાટામાંથી, તો સાટા છે એ લેટેસ્ટ, જે તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપના કેબલનો અત્યારે ઉપયોગ થાય છે. જૂના જમાનામાં આ ટાઈપના કેબલનો ઉપયોગ થતો હતો. તો આ થઈ ગઈ તમારી હાર્ડડિસ્ક, જેને HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કહેવામાં આવે છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે એની અંદર ડેટા કઈ રીતના સ્ટોર કરવામાં આવે છે, એ પણ તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, એના પછી આપણે વાત કરીએ છીએ મોસ્ટ આઈએમપી SSD. કારણ કે અત્યારે SSD નો જમાનો આવી ગયો છે. હવે જુઓ, વિન્ડોઝના એટલે કે જે નોર્મલ તમારા લેપટોપ આવે છે, HP છે, ડેલ છે, બીજા કંપનીના જે પણ આવતા હશે, અને એપલનું લેપટોપ આવે છે, આ બંનેની અંદર મેન ફરક શું છે ખબર છે? તમને એવું થતું હશે કે સાહેબ એપલના લેપટોપની અંદર એવું તો શું હશે કે સ્પીડમાં ચાલે છે, અને બીજા જે લેપટોપ આવે છે લેનોવો, પછી સમજી લો કે HP નું છે, ડેલ નું છે, એ ધીમા ચાલે છે. તો ફરક એ છે કે HP, ડેલ અને આ જે લેનોવોના જે પણ લેપટોપ આવે છે એની અંદર શું હોય છે, HDD હોય છે, જે આગળ આપણે ભણી ગયા એ હોય છે, હાર્ડ ડિસ્ક હોય છે. જ્યારે જે એપલનું જે લેપટોપ હોય છે, એપલની જે પણ પ્રોડક્ટ હોય છે એની અંદર SSD હોય છે. તો HDD કરતા 10 ગણી સ્પીડમાં હોય છે આ SSD. તો એમાં ટોટલી SSD હોય છે, ટોટલી શું હોય છે, SSD હોય છે, એમાં હાર્ડ ડિસ્કનો ઉપયોગ થતો નથી. હાર્ડ ડિસ્ક છે ને એ આવી દેખાય, અંદર શું હોય છે, તો અંદર તો એક CD જ હોય છે, પરંતુ જે SSD છે એ SSD તમે ઓપન કરશો તો ત્યાં તમને આ ટાઈપની ચિપ લગાવેલી જોવા મળશે, અને ડેટા છે એ આની અંદર સ્ટોર થાય છે. અને HDD કરતા SSD ની સ્પીડ વધારે છે. મેં મારું આ જે અત્યારે હું જેના ઉપર વર્ક કરું છું, એ મારું જે કોમ્પ્યુટર છે, મેં એની અંદર પણ SSD લીધી છે, 100 GB SSD લીધી છે. કેટલી? 100 GB ની મેં SSD લીધી છે, અને 1 TB ની મેં હાર્ડ ડિસ્ક લીધી છે, HDD લીધી છે. ઓકે, એ મેં મારું CPU છે, મેં મારી રીતના બનાવડાવ્યું છે. તો એમાં મારી 100 GB ની શું છે, SSD છે, અને 1 TB ની મેં HDD રાખી છે. આ 100 GB ની જે સ્પીડ હોય ને એ બહુ જ હોય. ઓકે, બહુ જ હોય, પરંતુ મોંઘી પણ એટલી હોય. માની લો કે મારી જે આ હાર્ડ ડિસ્ક છે, આ 1 TB ની હાર્ડ ડિસ્ક ની કિંમત માની લો કે 4000 થી લઈને 5000 છે, 4000 થી લઈને 5000 છે. હવે હું 1 TB ની SSD લેવા જઉં, 1 TB ની હાર્ડ ડિસ્ક ની કિંમત અરાઉન્ડ, ઓકે, 4000 થી લઈને 5000 હોય છે. હવે 1 GB ની હું SSD લેવા જાઉં ને, તો એ 10000 થી લઈને 12000 માં પડે, એટલે કે ડબલ કરતા પણ વધારે હોય છે. ઓકે, એની કિંમત ડબલ કરતા પણ વધારે હોય છે, પરંતુ સ્પીડ પણ એની સારી એવી હોય છે, પરંતુ મોંઘી પણ હોય છે. તો સૌથી પહેલા તો SSD નું ફૂલફોર્મ થાય સોલિડ સ્ટેટ ડ્રાઈવ. SSD એ HDD કરતા 10 ગણી ઝડપી કામ કરે છે, પરંતુ મોંઘી પણ હોય છે. SSD માં મેગ્નેટિક ડિસ્ક હોતી નથી. ઓકે, એની અંદર શેનો ઉપયોગ થાય છે, તો ફ્લેશ મેમરીનો ઉપયોગ થાય છે. ફ્લેશ મેમરીના ઉદાહરણ તમને કહું તો પેનડ્રાઈવ છે, એ પણ ફ્લેશ મેમરી ઉપર કામ કરે છે. પછી મેમરી કાર્ડ છે, એ પણ ફ્લેશ મેમરીનું ઉદાહરણ છે. સાથે સાથે SSD પણ યાદ રાખજો, ફ્લેશ મેમરીનું ઉદાહરણ છે, જેની અંદર કોઈ મેગ્નેટિક ટેપ કે મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ થતો નથી. જસ્ટ આ ટાઈપની ROM લગાવવામાં આવે છે. આ કશું નથી, આ શું છે, EEPROM ROM છે, આ બીજું કંઈ જ નથી, આ શું છે, EEPROM છે. આગળ આપણે ભણી ગયા ને, EEPROM નો મતલબ શું થાય, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આગળ આપણે વાત કરી હતી કે એવી ROM જેને તમે ઇલેક્ટ્રિકલી રિમૂવ, એની અંદર જે રહેલો ડેટા છે એને રિમૂવ કરી શકો. તો જે પેન ડ્રાઈવ છે એની અંદર પણ બીજું કંઈ જ ના હોય, આ EEPROM જ હોય. ઓકે, જે શું કરે કે પેન ડ્રાઈવની અંદર તમે ઇલેક્ટ્રિકલ જ્યારે USB કેબલની અંદર તમે ભરાવો છો, તો
કઈક ના કઈક એમાંથી પાવર મળતો હશે અને એનાથી અંદરનો જે ડેટા છે તમે ડિલીટ કરી શકો છો. ઓકે, રોમ છે એ ત્રણ ટાઈપની આવે, તો લાસ્ટ લેક્ચરની અંદર મેં સમજાવ્યું હતું. એમાં એક બીજી એક રોમ આવે છે જેને મેં કીધું હતું કે ડબલ ઈપી રોમ, જેમાં રહેલો ડેટા છે એ તમે ઇલેક્ટ્રિકલી ઓકે તમે રિમૂવ કરી શકો છો. તો જે તમારા કોમ્પ્યુટરની અંદર જે રોમ આવે છે, મેઇન ચિપ આવે છે, એને તમે તમારી રીતના રિમૂવ ના કરી શકો. ઓકે, કારણ કે એ ટેકનિકલ પર્સન છે એ જ રિમૂવ કરી શકે, પરંતુ આ જે ટેકનિક છે આ ટેકનિકનો ઉપયોગ કરીને જ શું બનાવેલી છે, એસએસડી બનાવેલી છે, પેનડ્રાઈવ બનાવેલી છે, જે તમે તમારી રીતના ઓકે તમે તમારી રીતના શું કરી શકો, ડિલીટ કરી શકો અને એમાં નવો ડેટા તમે નાખી શકો છો. ઓકે, તો એસએસડી બીજું કંઈ જ નથી, એ શું છે, એની અંદર એક કરતા વધારે શું લગાવેલી હશે, રોમ લગાવેલી હશે. જે કેવી રોમ હશે, તો ડબલ ઈપી રોમ હશે. ખ્યાલ આવી ગયો? યસ. ઓકે, તો એસએસડી વેરી ઇમ્પોર્ટન્ટ છે, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સોલિડ સ્ટેટ ડ્રાઈવ. સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે એચડીડી કરતા 10 ગણી ઝડપી કામ કરે છે, પરંતુ એની અંદર મેગ્નેટિક ડિસ્ક નથી હોતી, એની અંદર શું હોય છે, ફ્લેશ મેમરી હોય છે. ઓકે, એના પછી વાત કરીએ ફ્લોપી ડિસ્ક. આ તો બહુ જ જૂના જમાનાની છે, એટલે કે કહેવાય સૌથી પહેલા આ ફ્લોપી ડિસ્ક આવતી હતી. આની મેમરી કહું ને તો આની મેમરી 1.44 MB છે. અત્યારે તો આપણે મોબાઈલથી પણ કોઈ ફોટો લઈએ તો કહેવાય કે 2 કે 3 MB ના ફોટા પડે છે. તો એ બહુ પહેલાના જમાનામાં આ ટાઈપની ડ્રાઈવનો ઉપયોગ થતો હતો. તો ફ્લોપી ડિસ્કમાં માહિતી છે એ મેગ્નેટિક પટ્ટીમાં સ્ટોર થાય છે, જે રીતના આગળ આપણે જોયું મેગ્નેટિક ડિસ્ક જે એચડીડી વર્ક કરે છે, એ જ ફોર્મની અંદર આ ફ્લોપી ડિસ્ક પણ વર્ક કરે છે. મેગ્નેટિક પટ્ટીની અંદર જ ડેટા સ્ટોર થાય છે. ફ્લોપી ડિસ્ક મુખ્યત્વે 3 આકારમાં આવે છે, 8 ઇંચની આવે છે, 5.25 ઇંચની આવે છે અને 3.5 ઇંચની આવે છે. પરંતુ અત્યારે તો એક પણ નથી આવતી, આ પહેલા આવી આવતી હતી. અત્યારે તો આનો ઉપયોગ મતલબ કે કોણ કરે, કારણ કે આની મેમરી તમે જુઓ 1.44 MB. અત્યારે 2 કે 3 MB નો તો આપણે ફોટો ખીચી લઈએ છે. ધૂળ કે ઘર્ષણથી બચાવવા માટે એના ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે. એની સંગ્રહ ક્ષમતા છે એ 1.2 MB થી લઈને 1.44 MB સુધીની હોય છે. એક્ઝામની અંદર પૂછાય તો 1.4 MB તમારે લખવાનું, 1.4 MB ની એની ક્ષમતા હોય છે. સીપીયુની અંદર તમે એને નાખો તો એ અને બી ડ્રાઈવની અંદર ખુલે છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણી સીપીયુમાં તમે માય કોમ્પ્યુટરની અંદર જાઓ તો જે ડ્રાઈવની શરૂઆત છે એ સી ડ્રાઈવથી થાય છે. સી ડ્રાઈવ પછી ડી ડ્રાઈવ પછી ઈ ડ્રાઈવ. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે, સાહેબ એ ડ્રાઈવ અને બી ડ્રાઈવ કેમ નથી? તો એ અને બી કોના માટે રિઝર્વ રાખી હતી? તો ફ્લોપી ડિસ્ક માટે રિઝર્વ રાખી હતી. પરંતુ હવે તો ફ્લોપી ડિસ્કનો ઉપયોગ થતો જ નથી, પરંતુ જે કમ્પ્યુટરની જે સિસ્ટમ છે એ બી સી અને સી થી જ ચાલુ થાય છે, કારણ કે એ બી છે એ આના માટે રિઝર્વ હતી અને રિઝર્વ રાખે છે. ઓકે, તો તમે માય કોમ્પ્યુટર ખોલો તો જે ડ્રાઈવની શરૂઆત છે એ સી ડ્રાઈવથી થાય છે. સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, ક્લિયર? કારણ કે એ અને બી છે એ કોના માટે હતી? તો ફ્લોપી ડિસ્ક માટે હતી. તો ફ્લોપી ડિસ્કની શોધ કોને કરી હતી? તો IBM કંપની દ્વારા કરવામાં આવી હતી. ઓકે, તો આ છે તમારી ફ્લોપી ડિસ્ક. જસ્ટ એટલું યાદ રાખજો કે ફ્લોપી ડિસ્કની અંદર જે ડેટાનો સંગ્રહ છે એ કઈ રીતના થાય છે? તો મેગ્નેટિક રીતના થાય છે. ઓકે, વધી આગળ. એના પછી વાત કરીએ સીડી. સીડી જેને કોમ્પેક્ટ ડિસ્ક કહેવામાં આવે છે. અત્યારે તો સીડી બીડીનો પણ જમાનો જતો રહ્યો, ડીવીડીનો પણ જમાનો જતો રહ્યો છે. હવે તો તમે લગ્નની કેસેટ બનાવવા મતલબ કે લગ્નનું શૂટિંગ થાય છે એ પણ તમને પેનડ્રાઈવમાં આપે છે. ઓકે, હવે સીડી ડીવીડી કોણ વાપરે છે? ઇવન મારું જે સીપીયુ છે એની અંદર સીડી નાખવાનો પણ અત્યારે તો ઓપ્શન નથી. ઓલમોસ્ટ હવે જે પણ નવા કોમ્પ્યુટર આવે છે એની અંદર સીડીનો ઓપ્શન આપતા જ નથી, કારણ કે હવે સીડી છે એ કોઈ યુઝ કરતું જ નથી. તો પહેલા આવું આવતું હતું, સીડી માટેનું, ડીવીડી માટેનું જે VCR આવતું હતું જેની અંદર તમે સીડી અને ડીવીડી છે એ અંદર નાખીને તમે મૂવીને બધું જોતા હતા, પરંતુ એ જમાનો હવે જતો રહ્યો છે. તો સીડી જેનું ફૂલફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક. સંગ્રહ ક્ષમતાની વાત કરીએ તો સીડીની સંગ્રહ ક્ષમતા 700 MB હતી. યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય રીતે સીડીનો આકાર છે એ 4.75 ઇંચ વ્યાસનો હોય છે. આ વ્યાસ છે. ઓકે, વ્યાસ આને કહીશું. આને આટલેથી આટલે હોય એને ત્રિજ્યા કહેવાય. આને ત્રિજ્યા કહેવાય. જ્યારે 2 ત્રિજ્યા ભેગી થઈ જાય ત્યારે શું બની જાય? વ્યાસ બની જાય, જેને ડી તરીકે દર્શાવીએ છીએ. તો આ સીડીનો વ્યાસ કેટલો આવતો હતો? તો 4.75 ઇંચ. તો આટલું કેટલું હતું? 4.75 ઇંચ હતું. પ્રથમ સીડીનું નિર્માણ છે એ કોને કર્યું હતું? તો સોની કંપનીએ કર્યું હતું. ઇવન ડીવીડી છે એ પણ કોને બનાવી હતી? સોની કંપનીએ બનાવી હતી. સીડીમાં લેઝર લાઇટથી ડેટા સ્ટોર કરવામાં આવે છે. યાદ રાખજો, સીડી છે, ડીવીડી છે, એની અંદર સેના દ્વારા ડેટા સ્ટોર કરવામાં આવે છે? તો લેઝર લાઇટ દ્વારા સ્ટોર કરવામાં આવે છે. લેઝર લાઇટથી સીડી પર ખાડો પાડવામાં આવે છે, જેને પીટ એટલે કે એક કહેવામાં આવે છે. અને જ્યાં ખાડો ન પડે
ओके तेने लेंड એટલે કે ઝીરો કહેવામાં આવે છે. હવે ધ્યાનથી સમજો, આવું ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ સીડી છે એનો તમે એક જ વખત ઉપયોગ કરી શકો, મતલબ કે એક વખત તમે એની અંદર ડેટા રાઇટ કરી નાખે, એક વખત તમે ડેટા નાખી દીધા એના પછી પતી ગયું, એને ત્યાંથી ડિલીટ પણ ન કરી શકો, એની અંદર નવા ડેટા તમે ના નાખી શકો. કેમ આવું? તો જો એનું કારણ એ છે કે જ્યારે તમે એની અંદર ડેટા નાખો છો તો એની અંદર જે ડેટા છે એ લેજર દ્વારા નાખવામાં આવે છે. હવે લેજર શું કરશે, તમે જે ડેટા નાખો છો તો તમને ખબર હોય કે ભાઈ કમ્પ્યુટર છે એ 01 ની ભાષા સમજે, 01 ની ભાષા સમજે. તો જ્યારે કમ્પ્યુટર જે સીડી છે એના ઉપર રાઇટ કરવામાં આવે છે એટલે કે એની અંદર ડેટા નાખવામાં આવે છે જે 01 ફોર્મ ની અંદર સ્ટોર થશે. તો જ્યાં 0 હશે ત્યાં ખાડો નહીં પડે, જ્યાં 0 હશે ત્યાં ખાડો નહીં પડે અને જ્યાં 1 આવશે ત્યાં ખાડો પાડી દેશે. આ બહુ સૂક્ષ્મ છે, સમજી લો કે આ સીડી છે, આ સીડી છે એનો આટલો ભાગ મેં ઝૂમ કરીને બતાવ્યો છે. તો એ તમે ઝૂમ કરશો ને, મતલબ કે તમે નરી આંખે તો ન જોઈ શકો, તો તમે એને ઝૂમ કરો તો તમને ત્યાં અંદર આ ટાઈપનું જોવા મળશે જેમાં શું હોય છે 0101. તો લિટરલી ખાડા પાડવામાં આવે છે, મતલબ કે ડેટા છે ને એ ખાડો પડીને સ્ટોર કરવામાં આવે છે સીડીની અંદર, જેને બર્નિંગ કહેવામાં આવે છે. લિટરલી લેઝર દ્વારા આ જે સીડી છે એને બર્ન કરવામાં આવે, બર્ન એટલે કે સળગાવવામાં આવે છે, એટલે કે ત્યાં ખાડો પાડવામાં આવે છે. અને એટલા જ માટે એને ફરીથી તમે રીરાઇટ ન કરી શકો. ઓબ્વિયસલી એક વખત તમે ખાડો પાડી દીધો પછી એ ક્યારેય પણ જવાનો નથી. ઓકે, એ ખાડો તો એમના એમ જ રહેવાનો છે. તમે એને નરી આંખે ખાડો ન જોઈ શકો, ઇવન કે અહીંયા ધુમાડા પણ નથી નીકળવાના. ઓકે, જ્યારે લેઝર છે જ્યારે ડેટા સ્ટોર કરતો હોય, આ બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે. તો જ્યારે તમે સીડીની અંદર કોઈ ડેટા નાખતા હોય, પહેલી વખત નાખતા હોય, ત્યારે શું કરશે લેઝર છે એના દ્વારા, ઓકે, 01 થી આ ડેટા સ્ટોર કરવામાં આવશે. અને કઈ રીતના થશે, તો આ રીતના ખાડો પાડીને થશે, એટલે કે 1 હશે, સમજી લો કે અહીંયા 3-1 હશે, તો 3-1 હશે તો આ રીતના લાંબો ખાડો પડશે. પછી અહીંયા શું આવ્યું, 0 આવ્યો, પછી અહીંયા શું આવ્યું, 1 આવ્યું. તો 1 હશે ત્યાં ખાડો હશે અને 0 હશે ત્યાં શું હશે, ખાડો નહીં હોય. જે આ ખાડો પડે છે એને શું કહેવામાં આવે છે, યાદ રાખજો, પીટ કહેવામાં આવે છે. જ્યાં ખાડો પાડવામાં આવે એને પીટ કહેવામાં આવે, એટલે કે 1, અને જ્યાં ખાડો નથી પડતો તો એ ભાગને શું કહેવામાં આવે, લેન્ડ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે, ઓકે, આ ખાડાવાળો ભાગ છે એને પીટ કહેવામાં આવે છે, અને આ ખાડા વગરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે, લેન્ડ કહેવામાં આવે છે. તો એક્ઝામની અંદર આવું પણ પૂછાઈ ગયેલું છે કે ભાઈ પીટ અને લેન્ડ આ બે નામ છે એ ક્યાં તમને જોવા મળશે, તો સીડી ડીવીડીની અંદર જોવા મળશે. યાદ રાખીશું, સીડી કે ડીવીડીમાં ડેટા નાખવાની એટલે કે રાઇટ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, સીડી બર્ન કહેવામાં, બર્ન એટલે કે સળગાવવું. ઓકે, બર્ન એટલે કે સળગાવવું. તો સીડી બર્નિંગ અથવા તો સીડી બર્ન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રીતના સીડીની અંદર શું થાય છે, ડેટા સ્ટોર થાય છે. બીજી વસ્તુ યાદ રાખજો કે જે રીતના હાર્ડડિસ્ક છે એ હાર્ડડિસ્કની અંદર શું હતું, રાઉન્ડ હતા. આ હાર્ડડિસ્ક છે તો હાર્ડડિસ્કની અંદર આ રીતના શું હતા, રાઉન્ડ હતા. યસ કે નો? જ્યારે સીડી ડીવીડી છે એની અંદર રાઉન્ડ નથી હોતા, એ જલેબી આકારે હોય છે, એટલે કે જે ડેટા સ્ટોર થાય છે એ આ રીતના સ્ટોર થાય છે. આમ જેમ મચ્છરની પેલી જે કોઇલ આવે છે ને, ઓકે, જે મચ્છરની કોઇલ આવે છે તો એમાં કેવું હોય છે, જલેબી તમે જોઈ જ છે. ઓકે, તો આ રીતના ડેટા છે ને એ આ રીતના સ્ટોર થાય છે. ઓકે, એમાં રાઉન્ડ નથી હોતું, એમાં ડેટા આ રીતના સ્ટોર થતો જાય છે. તો જે બર્નિંગની પ્રક્રિયા છે એ પણ આ રીતના સ્ટોર થાય છે. ઓકે, આ રીતના ડેટા રાઇટ થાય છે. ક્લિયર? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો આ થઈ ગઈ તમારી સીડી, જેમાંથી મેઇન તમારે યાદ રાખવાનું છે કે એની સ્ટોરેજ કેટલી હોય છે, તો 700 MB ની એની સ્ટોરેજ ક્ષમતા હોય છે. અને પીટ અને લેન્ડ પણ યાદ રાખજો, પીટ અને લેન્ડ છે આ શબ્દો તમને ક્યાં જોવા મળશે, સીડી ડીવીડીની અંદર જોવા મળશે. ઓકે, હવે વાત કરીએ સીડીના જે પ્રકારો છે એ જોઈ લઈએ. તો સીડી છે ને એ 3 પ્રકારની આવતી હતી. એક તો નોર્મલી સીડી રોમ, જેને કહેવામાં આવે છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, એટલે કે એક વખત એની અંદર ડેટા દાખલ કર્યો તો એમાં પરિવર્તન કે તમે ડિલીટ કરી શકો નહીં, એટલા માટે એને વોમ પણ કહેવામાં આવે છે. વોમનો મતલબ થાય છે રાઇટ વન્સ રીડ મેની, એટલે કે એક વખત તમે ડેટા નાખી દીધો પછી તમે એ ડેટાને ચેન્જ ના કરી શકો, ફરીથી રાઇટ ના કરી શકો, રાઇટ ઓનલી વન્સ, બટ એને રીડ તમે મેની ટાઈમ કરી શકો. એટલે કે તમારા સીડીની અંદર મૂવી નાખેલી હોય તો એ મૂવીને તમે 100, 200, 300 વખત પણ જોઈ શકો છો. એટલે કે રીડ મેની બટ રાઇટ વન્સ, એટલે કે એની અંદર ડેટા છે એ એક જ વખત નાખી શકો. કેમ? કારણ કે જ્યારે ડેટા નાખાતો હોય, મતલબ કે સીડીની અંદર ડેટા રાઇટ થતો હોય, ત્યારે એની અંદર લિટરલી ખાડા પાડવામાં આવે છે અને ખાડા પાડીને ડેટા સ્ટોર કરવામાં આવે છે. તો ઓબ્વિયસલી એને તમે ભૂસવાના, મતલબ કે એ ભૂસાવાનો નથી અને એ ફરીથી તમે એની અંદર રાઇટ કરવાના નથી, તો એ ડેમેજ થઈ જાય. ડેમેજ મતલબ કે શું? સીડીની અંદર એક વખત રાઇટ થઈ ગયું પછી પતી ગયું. ઓકે, તો આ રીતના મતલબ કે ડેટા સ્ટોર થાય છે, એટલા માટે રાઇટ વન્સ રીડ મેની હોય છે સીડી. એના પછી આવે છે સીડી આર.
આનો મતલબ થાય છે રેકોર્ડેબલ. તો કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ, તો આ એક બીજી નવી ટાઈપની એક સીડી આવતી હતી જેમાં પણ એક જ વખત તમે ડેટાને રેકોર્ડ કરી શકતા હતા. જે કહેવાય કે બ્લેન્ક સીડી આવતી હતી જેમાં તમે ઘરેથી લાવીને જે બર્નિંગ સોફ્ટવેર છે એનાથી તમે જે સીડી છે એને રાઈટ કરી શકો છો. એના પછી એડવાન્સ ફોર્મમાં સીડી આરડબલ્યુ આવી. આરડબલ્યુ નો મતલબ થાય રીરાઈટેબલ, ઓકે, બીજી વખત તમે રાઈટ કરી શકો, પરંતુ શું હતું આના કરતા મોંઘી આવતી હતી. તો સીડી આરડબલ્યુ જેનો મતલબ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઈટેબલ, ઓકે, આરડબલ્યુ નો મતલબ થાય રીરાઈટેબલ. ડેટાની જરૂર પડે ત્યારે ડેટા તમે ડિલીટ પણ કરી શકો અને ચેન્જ પણ કરી શકતા હતા. તો કહેવાય કે એની અંદર ખાડા નતા પાડવામાં આવતા, એક એડવાન્સ વર્ઝન હતું, પરંતુ ડિસએડવાન્ટેજ એ જ હતો કે મોંઘી આવતી હતી. તો આ સીડી આરડબલ્યુ છે એ મોંઘી આવતી હતી. ફાયદો એ હતો કે એની અંદર તમે ડેટા જે છે એને તમે ડિલીટ પણ કરી શકો અને એમાં તમે તમારી રીતના નવો ડેટા તમે નાખી શકતા હતા. તો આ રીતના ત્રણ ટાઈપની શું આવતી હતી, સીડી આવતી હતી. એના પછી વાત કરીએ હવે ડીવીડી. તો જે રીતના સીડી છે એનું એક એડવાન્સ વર્ઝન આવી જેને ડીવીડી કહેવામાં આવે છે, જેમાં જે સ્ટોરેજ ક્ષમતા છે એને વધારવામાં આવી. ડીવીડીનું ફૂલફોર્મ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક. ડીવીડીને સુપર ડેન્સિટી ડિસ્ક પણ કહેવામાં આવે છે, ઓકે. તો સુપર ડેન્સિટી ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, ડિજિટલ વિડીયો ડિસ્ક અથવા તો ખાલી ડીવીડી કહો, બધું એક જ છે. સંગ્રહ ક્ષમતાની વાત કરીએ તો સંગ્રહ ક્ષમતા કેટલી હતી, તો સ્ટોરેજ હતી મેક્સિમમ સ્ટોરેજ 4.7 જીબી થી લઈને 17 જીબી સુધીની મળતી હતી. પરંતુ એક્ઝામમાં પૂછાય તો તમારે શું લખવાનું, 4.7 જીબી તમારે લખવાનું. સીડીની જો સંગ્રહ ક્ષમતા પૂછાય તો તમારે 700 એમબી યાદ રાખવાની. ડીવીડીની સંગ્રહ ક્ષમતા પૂછાય તો તમારે 4.7 જીબી યાદ રાખવાની. પરંતુ 4.7 જીબી થી લઈને 17 જીબી સુધીની પણ તમને ડીવીડી મળતી હતી. પ્રથમ ડીવીડી છે એનું નિર્માણ પણ કોને કર્યું હતું, તો સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. જે રીતના સીડીની અંદર ત્રણ ટાઈપની સીડી આવતી હતી એ જ રીતના ડીવીડી પણ ત્રણ ટાઈપની આવતી હતી, એટલે કે ડીવીડી રોમ, ડીવીડી આર અને ડીવીડી આરડબલ્યુ. ઓકે, તો ડીવીડી રોમ એટલે કે રીડ ઓનલી મેમરી, ડીવીડી આર એટલે કે ડીવીડી રેકોર્ડેબલ અને ડીવીડી આરડબલ્યુ એટલે કે ડીવીડી રીરાઈટેબલ. ક્લિયર? તો આ રીતના જેમ સીડી આવતી હતી એ રીતના આમ ત્રણ પ્રકારની શું આવતી હતી, ડીવીડી પણ આવતી હતી. કોન્સેપ્ટ સેમ જ હતો સીડી અને ડીવીડીનો, ફરક એટલો જ હતો કે આની સ્ટોરેજ છે એ વધારે હતી. સીડીની અંદર એક જ મૂવી આવી શકતું હતું, જ્યારે ડીવીડીની અંદર 4 થી લઈને 5 મૂવી આરામથી આવી જતા હતા. ક્લિયર? તો ફરક એટલો હતો. ઓકે, આગળ વાત કરીએ બ્લુ રે ડિસ્ક. બ્લુ રે ડિસ્ક જેનો ઉપયોગ નોર્મલી આપણે નથી કરેલો, પરંતુ જે મોટા મોટા સ્ટુડિયો હોય, મોટા મોટા ટેલિવિઝન હોય, તો ત્યાં આ ટાઈપની ડિસ્ક બ્લુ રે ડિસ્કનો ઉપયોગ થતો હતો, જેની સ્ટોરેજ ક્ષમતા ડીવીડી કરતા પણ વધારે હતી. સંગ્રહ ક્ષમતાની વાત કરીએ તો 25 જીબી થી લઈને 128 જીબીની બ્લુ રે ડિસ્ક મળતી હતી. સિંગલ લેયર હોય, ઓકે, આમાં ઘણા બધા લેયરની મળતી હતી. જો એક લેયરની તમે બ્લુ રે ડિસ્ક લાવો તો એની સ્ટોરેજ ક્ષમતા 25 જીબીની હતી. બે લેયરની તમે બ્લુ રે ડિસ્ક લાવો તો એની સ્ટોરેજ ક્ષમતા 50 જીબીની હતી. થર્ડ લેયર વાળી લાવો તો એમાં 100 જીબીની હતી. ફોર લેયર એટલે કે 4 લેયરની તમે બ્લુ રે ડિસ્ક લાવો છો તો એની સંગ્રહ ક્ષમતા 128 જીબીની હતી. બ્લુ રે ની અંદર પણ જે રીતના સીડી અને ડીવીડીમાં ત્રણ પ્રકાર હતા, એ રીતના બ્લુ રે ડિસ્કની અંદર પણ ત્રણ પ્રકાર આવે છે, એટલે કે બ્લુ રે ડિસ્ક રોમ, બ્લુ રે ડિસ્ક રેકોર્ડેબલ અને બ્લુ રે ડિસ્ક રીરાઈટેબલ. બીડી આરડબલ્યુ એટલે કે બ્લુ રે ડિસ્ક રીરાઈટેબલનો ઉપયોગ છે એ એચડી ટીવીના રેકોર્ડિંગ માટે થતો હતો. એચડી ટીવીનું ફૂલફોર્મ થાય હાઈ ડેફિનેશન ટેલિવિઝન. ઓકે, તો યાદ રાખીશું. તો બ્લુ રે ડિસ્ક છે જેનો ઉપયોગ આપણે નથી કરેલો, પરંતુ જે મોટા મોટા સ્ટુડિયો હોય, જ્યાં મેક્સિમમ મતલબ કે 25 જીબી ઉપર રેકોર્ડિંગ કરવાનું હોય અથવા તો 5-5, 6-6, 7-7 જીબીનું રેકોર્ડિંગ એક સાથે કરવાનું હોય, તો એવી જગ્યાએ ઓકે બ્લુ રે ડિસ્કનો ઉપયોગ થતો હતો. તો આ બધા મતલબ કે જૂના થઈ ગયા. અત્યારે સીડી પણ નથી, ડીવીડી પણ નથી, બ્લુ રે ડિસ્ક પણ નથી, ફ્લોપી ડિસ્ક પણ નથી. ઓકે, અત્યારે હાર્ડ ડિસ્ક ચાલે છે. હાર્ડ ડિસ્કમાં પણ હવે ધીમે ધીમે આપણે એસએસડી તરફ જઈએ છીએ. એના પછી આવે છે ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરીની અંદર કયા કયા આવશે, જેની અંદર કોઈ મેગ્નેટિક ટેપ ના હોય, મેગ્નેટિક ડિસ્ક ના હોય, તો એ બધી જે મેમરી હોય છે એને આપણે ફ્લેશ મેમરી કહીએ છીએ. જેની અંદર પેનડ્રાઈવ આવશે, પછી તમારું મેમરી કાર્ડ આવશે, પછી આ ટાઈપનું મોટું મેમરી કાર્ડ પણ આવે છે જેનો ઉપયોગ કેમેરામાં થાય છે, તમે એ જોઈ શકો છો. ઓકે, તો મારા જોડે આ તમે દેખો તો એ હું તમને થોડું નજીક કરીને બતાવું. તો આ જે છે ને, ઓકે, આ મોટું મેમરી કાર્ડ છે, આનો ઉપયોગ કેમેરામાં થાય છે. તો મારો જે કેમેરો છે એની અંદર આ ટાઈપનું શું આવે છે, મેમરી કાર્ડ આવે છે. આ મોટું મેમરી કાર્ડ છે, આ મોબાઈલ માટેનું છે, આ કેમેરા અને બીજા જે મોટા મોટા ડિવાઇસ હોય એના માટેનું મેમરી કાર્ડ છે.
तो पेनड्राइव, तो पेनड्राइव पण हुं तमने बतावी दऊं, मारा जोड़े छे ज, ओके आ छे पेनड्राइव। तो पेनड्राइव तो आई होप सो बधाए जोई जशे। तो फ्लेश मेमरी नी अंदर पेनड्राइव आवे छे, मेमरी कार्ड आवे छे, एसएसडी नो पण समावेश थाय छे। आपणे एसएसडी आगळ आपणे जोई गया, ओके सॉलिड स्टेट डिस्क, तो ए पण शुं आवशे, फ्लेश मेमरी नी अंदर आवशे, कारण के एनी अंदर पण कोई मेग्नेटिक डिस्क के मेग्नेटिक टेप नो उपयोग थतो नथी। पेन ड्राइव ने बीजा क्या नामे ओळखवामां आवे छे, तो थंब ड्राइव कहेवामां आवे छे, साथे साथे फ्लेश ड्राइव पण कहेवामां आवे छे। थंब एटले के अंगूठा जेवी छे, अंगूठाना आकारनी छे, एटला माटे पेन ड्राइव ने थंब ड्राइव पण कहेवामां आवे छे। मेमरी कार्ड ने एसडी कार्ड पण कहेवामां आवे छे। एसडी नो मतलब थाय सिक्योर डिजिटल कार्ड, ओके आपणे कहीए छे ने एसडी कार्ड, तो एसडी कार्ड एटले बीजू कई ज नहीं, तमारुं मेमरी कार्ड। तो मेमरी कार्ड नो एक बीजू पण नाम छे एसडी कार्ड, एटले के सिक्योर डिजिटल कार्ड पण कहेवामां आवे छे। पेन ड्राइव ना जुदा जुदा वर्जन पण आवे छे, 2.0, 3.0, जे एनी स्पीड ना आधारे होय छे। 3.0 छे ए नॉर्मली केवो होय छे, ब्लू रंग नो होय छे। तमारा सीपीयू नी अंदर पण, तमारा लेपटॉप होय के सीपीयू नी अंदर पण 2.0 यूएसबी, 3.0 यूएसबी आवुं तमने लखेलुं हशे, आवुं लखेलुं होय। इवन तमे कोई पेन ड्राइव लावो छो तो ए पेन ड्राइव ऊपर पण तमने अहीं लखेलुं हशे, जेम के आ मारी पेन ड्राइव छे एना ऊपर लखेलुं छे के यूएसबी 3.0, ओके कदाच तमने देखाय ना देखाय અહીંયા લખેલું છે, ના આના ફોટામાં નથી લખેલું, પરંતુ કદાચ બતાવી શકું તો, ઓકે અહીંયા લખેલું છે, કદાચ દેખાય તો, ઓકે તો મે બી કદાચ નથી દેખાય એવું નથી લાગતું, પણ તમે કોઈ પણ પેન ડ્રાઈવ હોય તો એના ઉપર લખેલું હોય કે યુએસબી 2.0, યુએસબી 3.0, તો જેમ જેમ વર્ઝન વધારે હોય, 2.0 કરતા 3.0ની સ્પીડ વધારે હોય। પેન ડ્રાઈવ છે એનું ઇન્ટરફેસ કેવું હોય છે, ઓબ્વિયસલી યુએસબી હોય છે, એટલે કે આ જે પોર્ટ હોય છે એ કયો હોય છે, યુએસબી હોય છે, જેનું ફૂલ ફોર્મ થાય યુનિવર્સલ સિરિયલ બસ। મેમરી કાર્ડનો ઉપયોગ શેમાં થાય છે, તો મોબાઈલની અંદર થાય છે, કેમેરાની અંદર થાય છે। પેન ડ્રાઈવની શોધ કોને કરી હતી, તો આઈબીએમ કંપની દ્વારા શોધ કરવામાં આવી હતી। જ્યારે મેમરી કાર્ડની શોધ કોને કરી હતી, તો ફુજીઓ, ઓકે ફુજીઓ માસોકા, ફુજીઓ માસોકા દ્વારા કરવામાં આવી હતી। તો પેન ડ્રાઈવની શોધ આઈબીએમ કંપનીએ કરી હતી, જ્યારે મેમરી કાર્ડની શોધ કોને કરી હતી, તો ફુજીઓ માસોકા દ્વારા કરવામાં આવી હતી। તો આ થઈ ગઈ તમારી ફ્લેશ મેમરી, ઓકે આગળ વાત કરીએ મેગ્નેટિક ટેપ। આગળ જે રીતના મેગ્નેટિક ડિસ્ક જોઈ ગયા, એ રીતના મેગ્નેટિક ટેપ પણ આવે છે। આનું બેસ્ટ ઉદાહરણ છે કદાચ, ઓકે તમે આવી જોઈ હોય તો, તો કદાચ ઓડિયન્સમાંથી ઘણા બધા એવા સ્ટુડન્ટો હશે જેને આ વસ્તુ નહીં જોઈ હોય। મેં તો મારી લાઈફની અંદર જોયેલી છે, સાંભળેલી પણ છે, આનો ઉપયોગ પણ કરેલો છે, અને પતંગની પાછળ લગાવેલી પણ છે। તો તમારામાંથી મતલબ જેને પણ આ જોઈ હોય, ઓકે આ ટાઈપની મેગ્નેટિક ટેપ જોઈ હોય, તો નીચે કોમેન્ટ કરજો કે હા મેં જોઈ છે। જેને નથી જોઈ એ પણ કોમેન્ટ કરજો કે હા મેં આવું કંઈ જોયું નથી। તો પહેલા શું આવતી હતી, પહેલા ગીતો સાંભળવા માટે, ઓકે ગીતો સાંભળવા માટે આ ટાઈપની કેસેટો આવતી હતી, જેની અંદર તમે રેકોર્ડ કરી શકો, અને આ એવી હતી જેને તમે ઇરેઝ પણ કરી શકો, મતલબ કે એની અંદર ડેટા છે એને રીરાઇટ પણ કરી શકતા હતા, એ ટાઈપની આ મેગ્નેટિક ટેપ આવતી હતી। તો પહેલાના સમયમાં સૌથી સફળ સેકન્ડરી મેમરી હતી કઈ, આ મેગ્નેટિક ટેપ। તમે આવું મૂવીની અંદર પણ જોયું હશે, કોઈ મૂવીની અંદર આ ટાઈપનું ચિત્ર આવે છે, તો જે મોટી મોટી મૂવી છે ને એમનું જે રેકોર્ડિંગ છે એ પણ આ ટાઈપની મેગ્નેટિક ટેપની અંદર થતું હતું। તો આની અંદર પણ મેગ્નેટિક ટેપનો ઉપયોગ થતો હતો, આની અંદર પણ મેગ્નેટિક ટેપ જ આવતી હતી। મેગ્નેટિક ટેપનો ઉપયોગ ગીતોને રેકોર્ડ કરવા માટે થતો હતો। આ મેગ્નેટિક ટેપ 2400 થી લઈને 3600 ફૂટ લાંબા પોલિસ્ટરની બનેલી હોય છે, જેને રિંગ લપેટવામાં આવે છે, જેના ઉપર શું લપેટવામાં આવે છે, રિંગ લપેટવામાં આવે છે। આ જે મેગ્નેટિક ટેપ છે એ રીડ રાઇટ મેમરી હતી, એટલે કે તમે વાંચી તો શકો, વાંચી એટલે કે એને સાંભળી પણ શકો, યુઝ પણ કરી શકો, સાથે સાથે એના અંદર તમે રાઇટ પણ કરી શકો, એટલે કે એની અંદર ડેટા તમે નાખી શકો, એની અંદર જે ડેટા છે એને તમે ડિલીટ પણ કરી શકો, એની અંદર રહેલો જે ડેટા છે એનું પરિવર્તન પણ કરી શકો। તો એવી હતી આ સેકન્ડરી મેમરી હતી મેગ્નેટિક ટેપ, જેને ફાઇલ રીલ અને શું કહેવામાં આવે છે, ટેકઅપ રીલ કહેવામાં આવતું હતું। મતલબ કે જ્યારે આપણે જે મેગ્નેટિક ટેપ છે, આ મેગ્નેટિક ટેપ ઉપર જ્યારે આપણે રાઇટ કરીએ, તો એ જે પ્રક્રિયા છે એને ફાઇલ રીલ કહેવાતું હતું, અને એમાંથી જ્યારે આપણે ડેટા છે એને ઇરેઝ કરીએ છીએ, તો એને શું કહેવાતું હતું, ટેકઅપ રીલ કહેવાતું હતું। શું કહેવાતું હતું, ટેકઅપ રીલ કહેવાતું હતું। તો યાદ રાખજો, ફાઇલ રીલ અને ટેકઅપ રીલ આ બે શબ્દો છે એ શેના માટે છે, કયા સ્ટોરેજ ડિવાઇસ માટે યુઝ કરેલા છે, તો મેગ્નેટિક ટેપ માટે યુઝ કરેલા છે, આટલું યાદ રાખજો, ઓકે। હવે આગળ વધીએ, વાત કરીએ છેલ્લે ફાઇલ સિસ્ટમની। તો ફાઇલ સિસ્ટમ એટલે શું, તો કમ્પ્યુટરમાં ડેટાની વ્યવસ્થિત ગોઠવણીને શું કહેવામાં આવે છે, ફાઇલ સિસ્ટમ કહેવામાં આવે છે, જે અલગ અલગ સ્ટોરેજ ડિવાઇસ માટે અલગ અલગ હોય છે। જેમ કે વાત કરીએ મોબાઈલ ફોન સાથે વપરાતી યુએસબી ફ્લેશ ડિસ્ક
અને મેમરી કાર્ડ સામાન્ય રીતે FAT એટલે કે ફાઇલ એલોકેટેડ ટેબલ ફાઇલ સિસ્ટમ થી ફોર્મેટ કરેલા હોય છે એટલે કે જે મારો મોબાઈલ છે આ મારો મોબાઈલ યુએસબી કેબલ થી મારા કમ્પ્યુટર સાથે અટેચ કરું અથવા તો મારું મેમરી કાર્ડ છે એ કાર્ડ રીડર ની અંદર ભરાવીને મારા CPU ની અંદર અટેચ કરું તો એ જે સ્ટોરેજ ડિવાઇસ છે એના માટે મારા કમ્પ્યુટર ની અંદર કયું ફાઇલ ફોર્મેટ છે તો એ છે FAT એટલે કે ફાઇલ એલોકેટેડ ટેબલ છે એના પછી વધારે સારી કામગીરી અને સલામતી માટે USB ફ્લેશ ડિસ્ક ને NTFS એટલે કે ન્યુ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ માં ફોર્મેટ કરેલ હોય છે એક્ઝામ્પલ તરીકે મારી પેન ડ્રાઈવ ભરાવું છું અથવા તો મારી હાર્ડ ડિસ્ક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એને ભરાવું છું અથવા તો કોઈ બીજા ઓકે મોબાઈલ અથવા તો મેમરી કાર્ડ સિવાયની કોઈ બીજી ફ્લેશ ડ્રાઈવ ભરાવું છું તો એના માટે મારા કમ્પ્યુટરની અંદર જે ફાઇલ ફોર્મેટ છે એ છે NTFS એટલે કે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ એના પછી CD તમે ભરાવો છો તો CD માટે સામાન્ય રીતે ISO 9660 ફાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય છે એના પછી તમે DVD ભરાવો છો તો એના માટે UDF ફાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય છે હવે અહીંયા જે શબ્દો આવે છે ISO અને UDF એનું ફૂલ ફોર્મ શું થાય તો ISO નું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન જ્યારે UDF નું ફૂલ ફોર્મ થશે યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ ફરીથી રિપીટ કરું છું ISO જેનો ઉપયોગ આ જે ફાઇલ ફોર્મેટ છે જેનો ઉપયોગ CD માટે થાય છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન જ્યારે UDF જે ફાઇલ ફોર્મેટનો ઉપયોગ DVD માટે થાય છે એનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ ઓકે તો યાદ રાખીશું તો આ ટાઈપની ફાઇલ સિસ્ટમ પણ આપણા CPU ની અંદર હોય છે અલગ અલગ ડ્રાઈવ માટે ઓકે હવે અત્યાર સુધી આ ટોપિકમાંથી કયા કયા ક્વેશ્ચનો પૂછાઈ ગયા એ જોઈ લઈએ જેમ કે RAM છે RAM નું ફૂલ ફોર્મ થાય રેન્ડમ એક્સેસ મેમરી ROM નું ફૂલ ફોર્મ થાય રીડ ઓનલી મેમરી DDR DDR2 DDR3 આ ખાલી જગ્યાના ઉદાહરણ છે તો RAM ના ઉદાહરણ છે ફક્ત વાંચી શકાય એવી મેમરી એટલે કઈ મેમરી તો ROM એટલે કે રીડ ઓનલી મેમરી EEP ROM એનું ફૂલ ફોર્મ શું થશે તો ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી RPM એનું ફૂલ ફોર્મ શું થશે તો રોટેશન પર મિનિટ ઓકે આપણે જોઈ ગયા હતા HDD હાર્ડ ડિસ્ક ની વાત કરે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જેની જે સ્પીડ છે એ શેમાં માપવામાં આવે છે તો RPM ની અંદર માપવામાં આવે છે એટલે કે રોટેશન પર મિનિટ ની અંદર માપવામાં આવે છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં ખાલી જગ્યાનું આવરણ હોય છે તો આયર્ન ઓક્સાઇડનું આવરણ હોય છે ફ્લોપી ડિસ્ક કમ્પ્યુટરમાં ખાલી જગ્યા ડ્રાઈવમાં ખુલે છે તો A અને B ડ્રાઈવમાં ખુલે છે CD જેનું ફૂલ ફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક જેની ક્ષમતા છે 700 MB જ્યારે DVD ઓકે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક જેની ક્ષમતા કેટલી છે 4.7 GB CD માં ડેટા રાઇટ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે બર્ન પ્રોસેસ કહે છે શું કહે છે સળગાવો બર્ન ઓકે બર્ન પ્રોસેસ કહેવામાં આવે છે ઓકે યાદ રાખીશું તો આ સાથે આપણો આજનો લેક્ચર સેકન્ડરી મેમરી અહીંયા પૂરું થાય છે આઈ હોપ સો તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ હશે તો એ સોલ્વ થઈ ગયા હશે હજુ પણ તમારા માઇન્ડની અંદર CD DVD કોમ્પેક્ટ ડિસ્ક HDD SSD કંઈ પણ તમારા માઇન્ડની અંદર ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો હું એનો આન્સર જરૂર આપીશ તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત